પાણીની લાઇનમાં ગેરકાયદેસર જોડાણ મુદ્દે સિદ્ધાર્થ પાર્ક સોસાયટીના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા સિદ્ધાર્થ પાર્ક સોસાયટીની પાણીની મેઇન લાઇનમાં બીજી સોસાયટીના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે રોડ ખોદી જોડાણ કરતા સિદ્ધાર્થ પાર્કના રહીશો દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરી હતી. સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમારી સોસાયટીને પીવાનું પાણી ઓછું મળ્યું છે, ત્યારે બાજુની સોસાયટી દ્વારા કોઈપણ રીતે પરવાનગી લીધા વગર રોડ ખોદી સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં આવતી મેઇન લાઇનમાં જોડાણ કરતા ભવિષ્યમાં અમને પાણીની તકલીફ સર્જાય તો આ અંગે સ્થાનિક કાઉન્સિલર અને અધિકારીઓને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ ના આવતા મ્યુનિસિપલ કમિશનરને મળી આ રીતનું જોડાણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે સોસાયટીના રહીશોને ધારાસભ્ય દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તમારા ત્યાં આવતી લાઇનમાંથી અન્ય કોઈને પાણી આપવામાં નહીં આવે. ન્યૂ વીઆઈપી રોડ પર રહીએ છીએ. અમારી સિદ્ધાર્થ પાર્ક સોસાયટી છે, સાઈદીપનગરની બાજુમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં જ અમારી સોસાયટી આવેલી છે. અમારે ત્યાં પાણીની જે મેઇન લાઇન જાય છે એમાં મનીષાબેને એકવાર રજૂઆત કરી હતી તો મનીષાબેને કીધું તમારી લાઇનમાં અમે બીજી કોઈ પાણીની લાઇન જોઈન્ટ નહીં કરીએ. આજે ઘણી રજૂઆત કરવા છતાં પણ પાછળવાળા બિલ્ડરે આવી અને જબરજસ્તીથી લાઇન જોઈન્ટ કરી દીધી અને અમે એમને કીધું કે આ રોડ હમણાં જ નવો બનાવ્યો છે, જેની હજુ કાર્પેટ બી ફિનિશ નથી થયું, તે રોડ પણ કોઈ પણ રજૂઆત કર્યા વગર તોડી નાખેલ છે. અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે આનું અમને સમાધાન કરી આપો. અમે દરેક વસ્તુમાં બિલ્ડર જોડે કોઓપરેટ થઈએ છીએ પણ અમારે ત્યાં જ પાણી નથી આવતું ને તે છતાં બી પાણીની લાઇન જોઈન્ટ કરી છે તો હવે કદાચ બી પાણી ગંદુ આવશે કે કંઈક બી પ્રોબ્લેમ આવશે તેની સમસ્યા કોણ નહીં રાખે. સોસાયટીના બિલ્ડર કોણ છે અને સામેવાળી સોસાયટી? અમારી સોસાયટી 2007માં બનેલી, અનિલભાઈ ભોળાભાઈએ બનાવેલી સોસાયટી છે અને સામે સમન્વય સોસાયટી બનેલી છે, પાછળ બનેલી છે. એની લાઇન અમારે ત્યાંથી ખેંચી ગયા છે. જી, એ સમન્વયના બિલ્ડરનું નામ શું છે? એ નામ નથી ખબર ભાઈ, દીપેનભાઈ નામ એવું ખબર છે. અત્યારે આમ તો અમને એકાદ મહિના પહેલા ખબર પડી ગઈ હતી, મનીષાબેને રોડ પણ પુરાઈ દીધેલો કે મને પૂછ્યા વગર જોઈન્ટ નહીં કરવું. દરેક કોર્પોરેટરને ફોન કરીએ છીએ, કોઈ બી કોર્પોરેટર ફોન રિસીવ કરતું નથી, કોઈ અધિકારી બી ફોન રિસીવ કરતા નથી. રજૂઆત એટલે જ કરવાયા છે કે તમે અત્યારે 2 કરોડ રૂપિયાનો જે નવો રોડ બનાવ્યો છે એ વગર પરવાનગીએ તોડી નાખેલ છે. બીજું, અમારે ત્યાં પાણી ઓલરેડી આવતું જ નથી, તે છતાં બી આ લોકોએ પાણીની લાઇનમાં પાણીની બીજી લાઇન જોઈન્ટ કરી છે તો અમારે ત્યાં પાણીની લાઇન, પાણી પ્રેશર ઓછું નહીં થાય, અમને પાણી પૂરતું મળી રહેશે, એના માટે રજૂઆત કરવાયા છે. અમને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અમે રજૂઆત કરીને આવ્યા છીએ વહાં પે. અમારે જો સિદ્ધાર્થ પાર્ક છે બડોદા, સિદ્ધાર્થ પાર્ક ન્યૂ આઈપી રોડ છે અમારી, વહાં જો મેઇન જો રોડ હૈ ઉસકો તોડ દિયા હૈ ઓર હમારી જો વાટર સપ્લાય હૈ, વાટર સપ્લાય કો વહાં સે જો પીછે એક સોસાયટી બની હૈ ઉસને શ્રી મેજો સોસાયટી, ઉસને હમારી હી જો વાટર સપ્લાય ઉસમે સે અપના જો કનેક્શન હૈ વો લે લિયા હૈ ઓર હમારા જો પહેલે સે હી પાણી કા જો સપ્લાય થા વો સ્લો થા તો યે હમને કમ્પ્લેન્ટ કિયા હૈ વહાં પે. હમને કોર્પોરેટર કો ફોન કિયા, 4 કોર્પોરેટર ઉનકો કિયા, ઉનહોને કોઈ રિસ્પોન્સ નહીં દિયા હમારે કો. ઉસકે બાદ હમ ઉધર થાણે મેં ભી મતલબ ઉન્હોને સોન પર ફોન કિયા, હમ વહાં ગયે, ઉનકો બતાયા હમારી સમસ્યાએ તો બોલે ભી હમ ઇસ બારે મેં કુછ નહીં કર સકતે, આપ કમિશનર સાહેબ કે પાસ જાઓ ઓર આપ રજૂઆત કરો તો વહાં આપકા સમાધાન હોગા. તો હમ ચલ કે યે હમારે સારે જો મિત્ર ભાઈ હૈ સોસાયટી કે ઓર હમ વહાં ચલ કે ફિર યહાં પે કમિશનર સાહેબ કો એક દરખાસ્ત કરને આયે જો હમારા સમાધાન યહાં પે હો જાયે.